नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 स्टैंडर्ड गणित में एक दाखलो आ प्रकार पूछाय छे। साबित करो कि वर्गमूल 5 असमय संख्या छे। तो धारो कि अपने वर्गमूल 5 ने समय संख्या तरीके, वर्गमूल 5 बराबर एना छेद में बी धारीशू। ए ने बी अविभाज्य छे एनी धारणा पण करवानी छे। हवे बन्ने बाजु वर्ग करिए तो आनो वर्गमूल दूर थशे, एनो वर्ग नीचे आवशे बी नो वर्ग। चौकड़ी गुणाकार करिए, एनो वर्ग बराबर 5 बी नो वर्ग। आनो अर्थ ए थयो के 5 ए स्क्वेर नो अवयव छे, परंतु अपने जोईए जो 5 ए स्क्वेर नो अवयव होय बराबर तो 5 ए नो पण अवयव थाय। हवे आपणे ए अने 5 ने लईए, ए बराबर 5 सी धारीए, बन्ने नो वर्ग करिए, ए नो वर्ग 5 नो वर्ग 25 सी नो वर्ग। ए नो वर्ग बराबर 25 सी नो वर्ग मळ्यो। ए वर्ग की किंमत केटली छे? ए वर्ग की किंमत छे 5 बी नो वर्ग, अपने जोई गया। ओके, तो ए स्क्वेर की किंमत लखी अहीं आपणे 5 बी नो वर्ग, बी स्क्वेर एमने एम राखी, 5 ने छेद में लीधी, 5 वडे छेद उड़ाए तो पाए पाचे 25, 5 आवशे तो बी स्क्वेर बराबर 5 सी नो वर्ग। એ જ રીતે અહીંયા જોઈએ 5 બી સ્ક્વેરનો અવયવ છે, 5 એ બી સ્ક્વેરનો અવયવ હોય તો 5 એ બીનો અવયવ પણ થાય। ઓકે, આમ એ અને બીનો સામાન્ય અવયવ કયો થાય છે? 5, મતલબ એ અને બીનો ગુસાઅ 5 થાય છે। પરંતુ આપણે આગળ જોઈ ગયા કે એ અને બી અવિભાજ્ય સંખ્યા ત્યારે ધારણા કરી છે આપણે, અને અવિભાજ્ય હોય તો એનો ગુસાઅ 1 થશે। તો એ અને બીનો અવયવ 5 એ આપણી ધારણાથી વિરુદ્ધ છે, માટે આપણે જે ધારણા કરી હતી શરૂઆતમાં એ ખોટી છે। આપણે ધારણા કરી હતી વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે, એનો મતલબ કે આ ધારણા ખોટી છે। આથી સાબિત થાય છે કે વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે। ઓકે, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એવા જ પ્રકારનો આપણે એક બીજો દાખલો જોઈશું। સાબિત કરો કે 3+2 વર્ગનું 5 અસમય છે। ધારો કે 3+2 વર્ગનું 5 સમય છે એવી આપણે ધારણા કરીએ, એના બરાબર એ છેદમાં બી ધારીશું। એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે। મિત્રો, અવિભાજ્ય પૂર્ણાંક મતલબ બંનેનો ગુસાઅ કેવો થાય? 1 થાય। 3+2 વર્ગમૂળ 5 બરાબર એના છેદમાં બી છે, 3ને આપણે જમણી બાજુ લઈએ તો પ્લસના માઇનસ થઈ જશે, 2 વર્ગમૂળ 5 બરાબર એ છેદમાં બી માઇનસ 3। 2 વર્ગમૂળ 5 બરાબર અહીંયા આ પદનો લસાઅ લઈએ, બી વડે 3ને ગુણાકાર કરીએ તો એ માઇનસ 3 બી છેદમાં રહેશે બી। હવે આપણે વર્ગમૂળ 5ને રહેવા દઈએ, 2ને જમણી બાજુ લઈએ તો એ ભાગાકારમાં આવશે, એ માઇનસ 3 બી છેદમાં 2 બી। મિત્રો, આપણે અગાઉ જોઈ ગયા એ જ પ્રમાણે એ અને બી શું છે? પૂર્ણાંક છે। એ માઇનસ 3 બી છેદમાં 2 બી એ સમય સંખ્યા છે, કારણ કે એ અને બી પૂર્ણાંક છે, માટે આખી જે સંખ્યા બને તે સમય બને, તેથી વર્ગમૂળ 5 પણ સમય બને, કારણ કે આ બંને સરખા છે। જો આ સમય હોય તો એના બરાબરમાં આ પણ સમય થાય, તેથી વર્ગમૂળ 5 સમય સંખ્યા થાય। પરંતુ આપણે એને ખબર છે વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે। ઓકે, આમ આપણે જોઈએ તો આપણી ધારણા ખોટી પડે છે।
अपनी धारणा खोटी पड़े छे माटे साबित थाय छे कि वर्गमूल 3 प्लस 2 वर्गमूल 5 असम्मेय संख्या छे। ओके नमस्ते मित्रों, हवे स्टैंडर्ड होय के बेसिक एमां केटलाक आवा एमसीक्यू टूंका दाखला पूछाता होय छे कि आपेली संख्यामां केटला दशांश स्थळ पछी संख्यानुं निरूपण सांद थशे। तो सौथी पहेला आपणे छेदमां आपेली संख्याना अवयव पाड़वाना, 13 छेदमां 3125 ना अवयव पड़े छे 5 ની 5 ઘાત। मित्रों 5 ની 5 ઘાત तो आपणे अहींया जे 5 ઘાત आवी ने बराबर, तो समझी लेवानुं के शून्य पछी 5 पूर्णांक आवशे। एमसीक्यू माटे छे, दाखलो नथी। ओके तो शून्य पछी जो 1 2 3 4 5 क्लियर। आज रीते बीजो दाखलो जोईए, 17 છેદમાં 8, 8 ના ભાગ પાડીએ તો 2 નો ઘન થાય, કેટલી ઘાત આવી? 3। એનો મતલબ કે આમાં દશાંશ સ્થળ પછી 3 અંક આવશે, તો 1 2 3 ખાલી જગ્યામાં કે એમસીક્યુમાં પૂછાય છે 15 ના છેદમાં 1600। હવે આના ભાગ પાડીએ 1600 તો 2 ની 6 ઘાત અને 5 ની 1 ઘાત આવે છે। 2 ની 6 ઘાત, 5 ની 1 ઘાત, એ 6 ઘાત સૌથી મોટી છે, તો પોઈન્ટ પછી 6 આંકડા આવશે, 1 2 3 4 5 6, બરાબર છે મિત્રો। ત્યારબાદ બીજો એક દાખલો લઈએ, 23 છેદમાં 2 ની 3 ઘાત, 5 ની 2 ઘાત। હવે આમાં તો અવયવ પાડીને જ આપેલા છે, 3 ઘાત મોટી છે, એનો મતલબ કે પોઈન્ટ પછી 3 આંકડા આવશે। ઓકે તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ, 6 ના છેદમાં 15, છેદ ઉડાવીએ, 3 2 6 3 5 15 એટલે 2 ના છેદમાં 5 આવે છે, 5 ની 1 જ ઘાત છે, માટે પોઈન્ટ પછી 1 જ અંક આવશે। 35 છેદમાં 50, આમાં છેદ ઉડશે, 5 7 35, 5 7 50, ભાગ પાડ્યા તો 2 ગુણ્યા 5, 2 ની 1 ઘાત, 5 ની 1 ઘાત, તેનો મતલબ પોઈન્ટ પછી 1 જ અંક આવશે। વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે કે જે સૌથી મોટી ઘાત હોય પોઈન્ટ પછી એટલા અંક આવશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં। બોર્ડની પરીક્ષા માટે તમારા માટે જરૂરી અગત્યના દાખલા રોજ લઈને આવીશું। ધન્યવાદ।